આજે આપણે બનાવવાના છીએ મેંદા અને રવાની ક્રિસ્પી પૂરી. તો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને, એવી બની છે ને ક્રિસ્પી. તો ચાલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. અને મારી ચેનલ પર જો પહેલી વાર તમે આવ્યા હોવ તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન ત્યાંથી મળતું રહેશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ આજની રેસીપી. તો સૌથી પહેલા આપણે અહીંયા એક કપ મેંદો લેશું અને એક નાની વાટકી આપણે રવો લેશું. રવો તમારે ઝીણો લેવાનો છે, જાડો હોય તો તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો, પણ હંમેશા રવો તમારે ઝીણો જ લેવાનો છે. આમાં આપણે થોડું જીરું એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. હવે આપણે 2 ચમચા જેટલું ઘી એડ કર્યું છે. ઘી મેલ્ટ જ લેવાનું છે, છામેલું હશે તો પૂરી સરસ નહીં થાય, અને મેલ્ટ જ હંમેશા લેવાનું છે. અને આપણે હવે આને બધું એકદમ મિક્સ કરી લઈએ. તો આને આપણે આ રીતે બધું સરસ મિક્સ કરી દેશું. પહેલાં મોણ હંમેશા આગળ પડતું જ નાખવાનું, તો જ તમારી પૂરી ફરસી થશે. આવી રીતે બધું આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે. મોણ આપણે આવી રીતે રાખવાનું છે, જે મુઠ્ઠી વળતા આપણે જે લોટનો લુવો બની જાય એ રીતનું આપણે મોણ એડ કરવાનું છે. તો આ સ્ટેજ ઉપર આપણે હવે બધું જ એકદમ મિક્સ થઈ ગયું છે, લોટ અને મોણ. તો હવે આપણે આમાં પાણી ધીમે ધીમે થોડું થોડું એડ કરતા જઈશું. પાણી આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે, ઠંડુ નથી લેવાનું. તો અહીંયા હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને લોટ સરસ બાંધતી જાઉં છું. આનો લોટ આપણે પોચો નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે બહુ ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી. તો આ જ રીતે આપણે આવી રીતે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો આપણે બધો લોટ એક સરખો ભેગો કરી લેશું. આપણો લોટ બંધાઈને રેડી છે. હવે અહીંયા હું થોડું આમાં તેલ એડ કરી દઈશ અને આ રીતે બધે ઉપરથી આમ સરસ એકવાર આપણે મસળી લેશું. આને પછી આપણે આને રેસ્ટ કરવા મૂકી દેવાનો છે લોટને. આ રીતે હવે આપણે આને થોડી 20-25 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું લોટને. અહીંયા આપણે 20-25 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે આને સરસ રીતે મસળી લેશું. તો અહીંયા મેં બધા લોટમાંથી લુવા સરસ તૈયાર કરી લીધા છે એક સરખા. તો હવે આપણે આને વણશું. તો અહીંયા મેં વણવા માટેનો પાટલો લીધો છે. તો આપણે તેની ઉપર થોડું તેલ એડ કરી દેશું, જેથી પૂરી ચોટે નહીં વણતી વખતે. તો આવી રીતે આપણે પાટલા ઉપર તેલ ચોપડી દઈશું. તો અહીંયા હું હવે 2-3 લુવા લઈ લઈશ અને આપણે જે આ બીજા લુવા છે એને આપણે હું કપડાથી ઢાંકી દઈશ, જેથી તે સુકાય નહીં. આપણે આ રીતે એક લુવો લઈ લેશું, એને આપણે આવી રીતે હાથેથી પ્રેસ કરી અને આપણે વેલણની મદદથી વણી લેશું. તો અહીંયા આપણે આ સાઇઝની પૂરી વણી લેશું. હવે આપણે આને આવી રીતે ચાકાની મદદથી થોડા ચા આકા પાડી લેશું, જેથી પૂરી ફૂલે નહીં. જો ફૂલશે તો પૂરીનો ટેસ્ટ અને ક્રંચી એકદમ નહીં લાગે. એટલે આ રીતે આપણે પૂરીમાં આવી રીતે કાપા કરી લેવાના છે. તો આવી રીતે હું બીજી બધી પૂરી ફટાફટ વણી લઉં છું. આપણી બધી પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે. અહીંયા મેં ગેસ ચાલુ કરીને તેલ મૂકી દીધું હતું ગરમ કરવા માટે. તો આપણે ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો અહીંયા આપણે ચેક કરી લઈએ તો પૂરી મેંદાની પૂરી તળવા માટેનું તેલ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા બધી પૂરી તળી લેશું. તો અહીંયા આપણે તેલ ગરમ થયેલું છે, તેમાં આપણે 2-4 પૂરી એડ કરી દઈશું તળવા માટે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. Thank you.
આવી રીતે આપણે પૂરીને ફેરવતા રહેશું. જેથી પૂરી બધી બાજુથી તળાઈ જાય સરસ રીતે. ધીમા ગેસે તળશું તો આપણી પૂરી અંદરથી પણ સરસ તળાઈ જશે અને બહારથી પણ સરસ તળાઈ જશે અને સરસ ક્રિસ્પી થશે. અહીંયા આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે આને બાઉલમાં કાઢી લેશું. આ જ રીતે આપણે બધી પૂરી તળી લેશું. તો ગાઈઝ અહીંયા આપણી બધી મેંદાની અને રવાની પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તળાઈને. તો તમે જોઈ શકો છો કેવી સરસ ક્રિસ્પી થઈ છે. એકદમ આપણે હાથમાં લેતા જ આમ સરસ ભૂકો થઈ જાય છે અને અંદરથી પણ સરસ ચડી ગઈ છે. તો આ જ રીતે ને આટલા જ પરફેક્ટ માપ સાથે તમે પણ બનાવશો તો સરસ ક્રિસ્પી અને સરસ પૂરી બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.